नमस्कार मित्रों, हूँ मोहन गढ़वी। गुजराती दुनिया यूट्यूब चैनल में फरी एक बार आप सब मित्रों हार्दिक स्वागत करूँ छू। मित्रों, गुजरात में छेला बे दायका थी वधारे समय थी भाजपनो शासन रह्यू छे। 2022 नी विधानसभा नी चूंटणी में आ वक्ते जंग खाली भाजप अने कांग्रेस वच्चे नथी, पण अरविंद केजरीवाल नी आम आदमी पार्टी पण आक्रामक तैयारीओ करी रही छे। वडाप्रधान नरेन्द्र मोदी अने गृहमंत्री अमित शाहनुं गुजरात गृह राज्य होवाना कारणे हालमां गुजरातनी चूंटणी ऊपर समग्र देश अने दुनियानी नजर रहेली छे। एवामां मित्रों, 2022 नी गुजरातनी विधानसभा चूंटणी ऊपर अनेक परिबळो असर करशे एवुं देखाई रह्यूं छे। तो आजना आ वीडियोमां मित्रों आपणे खूब ज विस्तारपूर्वक वात करीशुं के 2022 नी गुजरातनी विधानसभा चूंटणीमां केवा केवा परिबळो असर करशे। माटे आ वीडियो ने छेले सुधी जोवा तेमज लाइक अने शेर करवा खास विनंती। अने जो आ चेनल उपर पहली वार आव्या छो तो हमणां ज चेनल ने सब्सक्राइब करी लेजो। तो चालो आजनो आ महत्वपूर्ण वीडियो शुरू करिए। तो मित्रों, सौथी पहला तो सामाजिक आर्थिक अने राजकीय रीते समृद्ध गणाता पाटीदारोए लांबा समयथी गुजरातनी राजनीति में पोतानो दबदबो जमावेलो छे। अने हमणां पण गुजरातनी राजनीति में सौथी वधारे चर्चा पाटीदारोनी थई रही छे। एक बाजु युवा पाटीदार नेता हार्दिक पटेल कांग्रेस छोड़ी अने भाजपमां जोड़ाई गया छे, तो बीजी बाजु पाटीदार अग्रणी नरेश पटेलनी कांग्रेसमां जोड़ावानी वात लांबा समयथी चाली रही हती, जेमां हवे विराम आव्यो छे। नरेश पटेले एवी जाहेरात करी नाखी छे के हालमां तेओ सक्रिय राजनीतिमां नहीं जोड़ाए। गुजरातमां लगभग 12% जेटली वस्ती पाटीदारोनी छे। 2017 चूंटणीमां भाजप अने कांग्रेस बंनेना थईने कुल 51 धारासभ्यो पाटीदार हता, जे कोई पण समुदाय माटे खूब ज मोटी वात कहेवाय। गुजरातमां पाटीदारोनी वस्ती कड़वा अने लेउवा समाजमां वेंचायेली छे। आ समुदाय गुजरातनी 182માંથી 70 જેટલી બેઠકો ઉપર સીધી અસર કરી શકે છે। 2017 ચૂંટણીમાં મિત્રો પાટીદારોની નારાજગી ભાજપને નડી હતી અને બેઠકો પણ ઘટી હતી। હવે આ વખતની ચૂંટણીમાં હાર્દિક પટેલ ભાજપમાં છે અને પાટીદાર મુખ્યમંત્રીની માંગણી પણ સંતોપી આપવામાં આવી છે। તો મિત્રો, આ વખતની ચૂંટણીમાં પાટીદાર સમાજ ખૂબ જ મોટી અસર કરી શકે છે અને પાટીદારોને સરકાર તરફથી થઈ રહેલા થાબડભાણાના પગલે અન્ય સમાજોએ પણ કેસો પાછા ખેંચવાની માંગ કરી છે। તો મિત્રો, આ પરિબળ પણ ઘણું અસર કરી શકે છે। હવે મિત્રો, જ્ઞાતિવાદી રાજકારણ આમ તો પરદાની પાછળ થતો હોય છે, પણ 2017થી લઈ અને હમણાં સુધી પાટીદારો પ્રત્યેનો ભાજપનો પ્રેમ સતત સીધી રીતે બહાર આવી રહ્યો છે, જે અન્ય સમાજને નારાજ પણ કરી શકે છે। કોરોના કાળમાં લોકોને વ્યાપક આર્થિક અસર થઈ છે અને એમાંથી પાટીદાર સમાજ પણ બકાત નથી, તો આ પણ એક મહત્વનું ફેક્ટર બની શકે છે। કોંગ્રેસ અને ભાજપ આ બંને સિવાય પાટીદારો પાસે આમ આદમી પાર્ટીનો વિકલ્પ પણ છે। એમણે સુરત કોર્પોરેશનમાં આપનો ઉદય કરાવીને બતાવી આપ્યું છે, એ ભૂલી ન શકાય। આમ આદમી પાર્ટીએ યુવા નેતા ગોપાલ ઇટાલિયાને ગુજરાતનું સુકાન સોંપ્યું છે, અને જ્યાં પાટીદાર અનામત આંદોલનની ઘેરી અસર થઈ હતી, એવી શહેરી બેઠકો ઉપર સ્થિતિ બદલાઈ પણ શકે છે। ગુજરાતમાં આદિવાસીઓની વસ્તી લગભગ 15.5% જેટલી છે અને દલિતોની વસ્તી 6.7% જેટલી છે। વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 13 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે અને 27 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે। દલિત અને આદિવાસી મતમાં તફાવત એ છે કે 6.7% જેટલી વસ્તી ધરાવતા દલિતો તમામ અનામત બેઠકો ઉપર પણ નિર્ણાયક અસર માટે અન્ય સમાજ ઉપર આધારિત છે અને અન્ય બિન અનામત બેઠકો ઉપર એમની અસર ઓછી છે। દલિત સમુદાય ભૌગોલિક રીતે વહેંચાયેલો છે અને એની સરખામણીમાં આદિવાસી સમુદાય વધારે સંગઠિત અને આખી બેઠકનું પરિણામ બદલી શકે એવી સ્થિતિમાં રહે છે। 2017 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 27 STD અનામત બેઠકોમાંથી 15 બેઠકો જીતી લીધી હતી અને 13 SC અનામત બેઠકો ઉપરથી 5 બેઠક જીતી હતી। આની સાથે જિગ્નેશ મેવાણી અપક્ષ તરીકે વડગામની બેઠક જીત્યા હતા અને એના લીધે પણ કોંગ્રેસને ટેકો મળ્યો હતો। તો આવી રીતે કુલ 40માંથી 21 બેઠકો કોંગ્રેસે જીતી હતી અને 2 બેઠકો ભારતીય ટ્રાઇબલ પાર્ટીને ફાળે ગઈ હતી। 2017માં દલિતો અને આદિવાસીઓની નારાજગી પણ એક મોટો પરિબળ હતો અને 2022માં પણ આ મામલે હજી સુધી કોઈ ફેરફાર લાગી રહ્યું નથી। આદિવાસી સમાજ જંગલ જમીનથી લઈ અને બેરોજગારી અને વિસ્થાપનથી પીડિત છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી બની ગયા પછી ત્યાં વિસ્થાપનને લઈને અનેકો સવાલો સામે આવ્યા છે। આદિવાસીઓ દ્વારા પાર તાપી લિંક યોજનાને લઈને આકરો વિરોધ કરતા ગુજરાત સરકારને આ યોજના રદ કરવાની જાહેરાત કરવી પડી હતી,
પણ આંદોલન હજી પણ શ્વેતપત્રની માંગણી સાથે ચાલુ છે। દક્ષિણ ગુજરાતમાં અનેક આદિવાસી બેઠકો તમામ ડેમોમાં થયેલા વિસ્થાપનના મામલે થઈ હતી। દલિતો અને આદિવાસીઓ બંને થઈને ગુજરાતની લગભગ 22% વસ્તી છે। આ લોકો ગરીબ છે અને કારમી મોંઘવારી તેમજ બેરોજગારીનો સૌથી મોટો ભોગ પણ આ જ લોકો પહેલા બને છે। વોઇસ ઓફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે દલિત અને આદિવાસી બેઠકની જવાબદારી લીધી છે। આદિવાસી નેતા છોટુભાઈ વસાવાની ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ 2017ની ચૂંટણીમાં 2 બેઠકો જીતી હતી। આ વખતે એમણે આમ આદમી પાર્ટી અને ઓવેસી બંને સાથે જોડાવાની વાત કરી છે અને આ પણ એક મહત્વનું પરિબળ બની શકે છે। કોંગ્રેસે વરિષ્ઠ આદિવાસી નેતા સુખારામ રઠવાને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવ્યા છે। આ પણ આદિવાસી મતને અસર કરી શકે છે। આના સિવાય મિત્રો, મોંઘવારી એક એવો મુદ્દો છે જેની અસર સમાજના દરેક વર્ગની દરેક વ્યક્તિને થઈ રહી છે। ગરીબ વર્ગ અભાવો અને અગવડોમાં ચલાવી લે છે, અમીર વર્ગ બળાયો કાઢી અને મન બનાવી લે છે। પણ ગુજરાતમાં ભાજપની જે મુખ્ય વોટ બેંક છે એ શહેરી મધ્યમ વર્ગ અને નવો સામે આવેલો મધ્યમ વર્ગ મોંઘવારીનો એવો શિકાર બને છે કે તે સતત તડફડે છે। મોંઘવારીની સાથે સાથે ગુજરાતમાં બેરોજગારીનો મામલો પણ ખૂબ જ ચર્ચામાં છે। તાજેતરમાં ગુજરાતમાં તલાટીની 3,437 જગ્યાઓમાં 23 લાખ ફોર્મ ભરાયા હતા અને 18.21 લાખ ફોર્મ કન્ફર્મ થયા હતા। ઈ સમાચારમાં ચર્ચાએ જોર પકડ્યું હતું। આના સિવાય ભારત દેશના ઇતિહાસમાં પહેલીવાર પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર કરી ગયા હતા। ડીઝલના ભાવ વધવાના કારણે માલ સામાનનું પરિવહન મોંઘું બન્યું અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ મોંઘી થવા લાગી। આના સિવાય શાકભાજી વગેરેના પણ ભાવ વધ્યા, જેને નિયંત્રિત રાખવા તથા એનું નિયમન કરવાની જવાબદારી રાજ્ય સરકારની હોય છે। કેન્દ્રની મોદી સરકારે પેટ્રોલિયમ પેદાશે ઉપરની એક્સાઇઝ ડ્યુટી તથા રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારે વેલ્યુ એડેડ ટેક્સને ઘટાડીને ભાવોને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો છે। પણ મિત્રો, અહીંયા વિપક્ષ વારંવાર બેરોજગારીનો મુદ્દો ઉપાડી રહ્યો છે। રાહુલ ગાંધીએ કહ્યું કે 5 વર્ષમાં 2 કરોડ અને 10 લાખ નોકરીઓ ઘટી છે। ગુજરાત સરકારનો દાવો છે કે ગુજરાત રોજગારી આપવામાં પ્રથમ નંબરે આવે છે। રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે આ નિવેદન વિધાનસભામાં કર્યું હતું। તો મિત્રો, આ થોડાક એવા પરિબળો છે જે ગુજરાતની 2022ની વિધાનસભાની ચૂંટણી ઉપર અસર કરી શકે છે। તો મિત્રો, આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અને 2022ની ગુજરાતની વિધાનસભા ચૂંટણી તમારા હિસાબે કોણ જીતી શકે છે, અમને નીચે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવા ખાસ વિનંતી। ધન્યવાદ મિત્રો। તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ। કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે। માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી। અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે। આખો વિડીયો જોવા બદલ આભાર। હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં। ધન્યવાદ।